તો ભાજપના ડોર ટુ ડોર પ્રચારને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથના દર્શનની સાથે સાથે ભગવાનની પૂજા પણ કરી. તો ભગવાનના દર્શન બાદ સીએમ રૂપાણીએ અમદાવાદના જૂના સિટી વિસ્તારમાં લોકોની સાથે મુલાકાત પણ કરી હતી. બીજેપી દ્વારા આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીશું સીએમ સાથે. સાહેબજી, ખાડિયા વિધાનસભાની અંદર આજે લોકસંપર્કનો રાઉન્ડ કરવામાં આવ્યો, શું કહેશો? ખૂબ ઉત્સાહજનક. દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો આપણી યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં સારા મતથી જીતશે. વાત કરવામાં આવે તો પહેલી વખત કોઈક સીએમ જે આજે માઇનોરિટી વિસ્તારમાં નીકળ્યા છે, શું કહેશો? સૌનો સાથ સૌનો વિકાસ, અને કોંગ્રેસે આજ દિવસ સુધી મુસલમાનોનો માત્ર વોટ બેંકનો ઉપયોગ કર્યો છે, એટલી મુસ્લિમ સમાજ પણ હવે સમજી ગયો છે અને ઠેર ઠેર મુસ્લિમ સમાજ સ્વાગત કરી રહ્યો છે. છેલ્લો સવાલ પૂછવા માંગીશ. નોટબંધીને એક વર્ષ પૂરું થયું, કોંગ્રેસ આજે બ્લેક ડે તરીકે મનાવે છે, શું કહેશો? કોંગ્રેસ કાળા બજાર, કાળા નાણાંને પ્રોત્સાહન આપે છે, અમે આજે ગોલ્ડન ડે મનાવીએ છીએ. તો આ હતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કે જેઓનું કહેવું છે કે સૌથી પહેલા 2017ના વિધાનસભા ઇલેક્શનને લઈને તેઓનો લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જમાલપુર, ખાડિયા અને રાયપુર જે વિસ્તાર છે તેમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અરમેશ સુકડિયા, ઝી મીડિયા, અમદાવાદ. ગુજરાત ભાજપે શરૂ કરેલા મહાસંપર્ક અભિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના ખાડિયા અને આસપાસના વિસ્તારોમાં લોકોને મળ્યા. લોકોના હાલચાલ પૂછતા વિજયભાઈ સારંગપુરના અનેક વિસ્તારોમાં ફર્યા, તો મુસ્લિમ વિસ્તારોમાં પણ મહાસંપર્ક અભિયાન જોવા મળ્યું. સીએમએ ત્યાં પણ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. તો આ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ઉમટી પડી હતી અને મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી હતી. તો વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન અને ડોર ટુ ડોર મુલાકાત લઈ રહ્યું છે, જેને લઈને ગુજરાત ગૌરવ યાત્રા ખેડા જિલ્લામાં આવી પહોંચી, જ્યાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલનું મતદારોએ પુષ્પોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. તો સ્થાનિક લોકો પણ આનંદીબેન સાથે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા. આનંદીબેને જણાવ્યું કે ચૂંટણી હોય કે ના હોય, સરકારોનો મતદારો સાથે સંપર્ક હોવો જરૂરી છે અને ચૂંટણી વખતે આપેલા વચનો તેમણે કેટલા પૂર્ણ કર્યા તેનો પણ હિસાબ આપવાનો હોય છે. અમિત શાહ ખેડાના વડતાલ ધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા. અમિત શાહે વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. અચાનક મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી, જે બાદ પોતાનો કાર્યક્રમ ફરી શરૂ કર્યો. તો અચાનક જ અમિત શાહ વડતાલના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં સ્વામી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, હાર પહેરાવી. આ સાથે સાથે તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી તેમની પૂજા અર્ચના પણ કરી. તો ભાજપના મહાસંપર્ક અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય નેતાઓ હોય કે પછી સ્થાનિક નેતાઓ, તમામ લોકો મતદારોને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર પ્રધાન પિયુષ ગોયલ મહાસંપર્ક અભિયાનમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં પિયુષ ગોયલનું ભાજપ કાર્યકરો અને મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. નિકોલ વિસ્તારમાં તેમણે કોડિયાર માતાના દર્શન કર્યા હતા. દસ વર્ષ સિર્ફ ભ્રષ્ટાચારી ઓર કાલે બજારી કી સરકાર ચલાઈ, ઉનકે સમય મેં 2G કા ભી ઘોટાલા હુઆ, ઉનકે સમય મેં કુલ કે બ્લોક્સ કે આવંટન કા ભી ઘોટાલા હુઆ, કોમનવેલ્થ, આદર્શ, નિવાસ, અંતરિક્ષ, એક કે બાદ એક ઘોટાલે વાલી સરકાર, ઉનકો કોઈ નૈતિક અધિકાર નહીં હૈ કે વો પ્રધાનમંત્રી મોદીજી એક ભ્રષ્ટાચાર મુક્ત ભારત દેખના ચાહતે, કાલે ધન પે પ્રહાર કર રહે. મેં સમજતા હું પૂરા દેશ ઓર દુનિયા આજ પ્રધાનમંત્રી મોદીજી કી સરાહના કર રહી હૈ. યે કોંગ્રેસ કે પૂરે એક્ઝિસ્ટન્સ ઓર અસ્તિત્વ મેં આજ ખતરા હૈ, ઇસસે કોંગ્રેસ બોખલા ગઈ.